લોકસભા સામાન્ય ચૂંટણી 2019 એ ભારત વર્ષ માટે દર 5 વર્ષે આવતો લોક મહોત્સવ છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી કચ્છના માર્ગદર્શન હેઠળ 23 એપ્રિલે કચ્છ કરશે 100% મતદાન એવી જાગૃતિ ઝુંબેશ ઉત્તરોત્તર વેગ પકડતી જાય છે. તેમાં કચ્છ જિલ્લાના શિક્ષણ જગતની પ્રતિબદ્ધતાની જિલ્લા ચૂંટણી તંત્રએ ખાસ નોંધ લીધેલ છે. શાળા કક્ષાએ વૈવિધ્યપૂર્ણ સ્પર્ધાઓ, મતદાન દિવસ ઉજવણી, મતદાન જાગૃતિ રેલી, સંકલ્પ પત્રો ભરાવવા અને મતદાન જાગૃતિ રંગોળી બનાવી જેવા કાર્યક્રમોમાં જિલ્લાની દરેક શાળાઓએ ભાગ લીધેલ. આગામી દિવસોમાં મતદાન જાગૃતિ સંગીત સુરધારા કાર્યક્રમ કચ્છ જિલ્લાના દરેક તાલુકા સ્થળે યોજાય તે માટેનું આયોજન કરવા માટે પસંદ થયેલ શાળાના આચાર્યશ્રીઓની બેઠક યોજાયેલ હતી. જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં આ અંગે ચર્ચા તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ અંગે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિએ ચંચળ્યુ સાથે વાત કરેલ હતી. જિલ્લાના માનનીય કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી માનનીય રમ્યા મોહન મેડમના માર્ગદર્શન નીચે જિલ્લાની 37 અને 10 કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓને બોલાવ્યા હતા. અમે 18 તારીખે આખા જિલ્લામાં દરેક તાલુકા મથકે અને જિલ્લા મથકે આ 37 સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળી અને મતદાન જાગૃતિના ગીતો જે છે એ ગીતો એ સંગીત સાથે જાહેરમાં રજૂ કરે અને લોકોમાં 100% મતદાન થાય એના જાગૃતતા માટેના કાર્યક્રમ કરે. એની સાથે સાથે અમે સૂત્રો પણ એ લેવાના છીએ. સાથે અમે જે અહીંયા એકત્રિત થયેલા લોકોને સંકલ્પ એ શુદ્ધ રીતે એ મતદાન યોજાય અને નિષ્પક્ષ રીતે પોતાને તટસ્થતાથી મતદાન કરે એવા સંકલ્પો પણ લેવડાવવાના છે. એની સાથે સાથે 18 તારીખે અમારી આ સ્કૂલોના ટીચર્સ, તમામ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના ટીચર્સ જે છે એ બાજુમાં આવેલી કોઈ કંપનીઓ જે છે અથવા ઓછું મતદાન થતાના વિસ્તારોમાં જઈ અને ત્યાં મજૂર વર્ગ લોકો છે અથવા કર્મચારીઓ છે અથવા ત્યાંના જે સ્થાનિક લોકો છે જ્યાં ઓછું મતદાન થાય છે ત્યાં જઈ અને 1 મિનિટ માટે શપથ પણ એમને લેવડાવવાના છીએ અને એ રીતે મતદાન જાગૃતિ સ્વીપ અંતર્ગત અમે આજે બેઠક આચાર્યને બોલાવેલી અને એનું આયોજન કરેલું અને 18 તારીખે એનો એક સાથે અમે લગભગ સાંજના સમયની અંદર લોકો વધારે એકત્રિત થાય એવી જાહેર જગ્યાએ દરેક સ્કૂલ જે છે એ 3 જગ્યાએ આવા જાહેર કાર્યક્રમો કરી અને જિલ્લામાં એક સાથે તાલુકા મથકે 100 જેટલા કાર્યક્રમો અમે 18 તારીખે કરવાના છીએ. એની સાથે કારખાનામાં પણ 1 મિનિટ માટે શપથ લેવડાવવા માટે પણ અમારા શિક્ષકો 18 તારીખે એક કંપનીની અનુકૂળતા પ્રમાણે જઈ અને શપથ લેવડાવશે અને એ રીતે આપના કચ્છ જિલ્લાનું 100% મતદાન થાય એની જાગૃતતાનું કામ અમે માનનીય કલેક્ટર શ્રી મેડમના માર્ગદર્શન નીચે અત્યારે કરી રહ્યા છીએ. આજે 37 સ્કૂલો જે તાલુકા મથકની છે, દરેક તાલુકા મથકની 3-3 સ્કૂલો અને અમે જિલ્લા મથક એટલે કે ભુજ અને ગાંધીધામની 7-7 સ્કૂલોને લીધી છે કે ટોટલ 37 સ્કૂલ અને 10 કોલેજોને પણ અમે સમાવેશ કર્યો છે. એ રીતે 47 સંસ્થાઓ, એ દરેક સંસ્થા મિનિમમ 3 પ્રોગ્રામ એ જાહેર કરશે એટલે લગભગ 100 ઉપરાંત પ્રોગ્રામો એ આપના 18 તારીખે એ જાહેરમાં સંગીત માધ્યમથી એ કરવામાં આવશે. અમે માત્ર આ પ્રોગ્રામ નહીં, આ ઉપરાંત અમે અગાઉ દરેક વિદ્યાર્થીઓના માધ્યમથી વાલીઓને સંકલ્પ પત્રો પણ ભરાવેલા કે જેનાથી સીધા વાલીઓએ એમને સહી કરી અને પોતે અવશ્ય 23મી મતદાન કરશે એના સંકલ્પ પત્ર ભરાવેલા. એ ઉપરાંત અમે રેલીઓ પણ દરેક તાલુકા મથક, દરેક સ્કૂલો હતી એટલે ગ્રામ્ય મથકે અમે લગભગ બધા ગામોની અંદર રેલીઓ પણ કરેલી. એ ઉપરાંત અમે રંગોળી સ્પર્ધા પણ હમણાં અગાઉ કરેલી કે તાલુકા મથકે અને જિલ્લા મથકે જે સ્કૂલો છે ત્યાં રંગોળી કરીને લોકોને જાગૃત કર્યા. એ ઉપરાંત અમે અત્યારે માન્ય કલેક્ટર મેડમ અને અન્ય અમારા જિલ્લાના અધિકારીઓ સાથે મળી, ધારો કે ગેસના બાટલા છે તો એના ઉપર સ્ટીકરો અમે લગાવ્યા છે કે 23મી એ લોકો અવશ્ય મતદાન કરવા જાય. દૂધના પાઉચ છે તો એના ઉપર પણ અમે સ્ટીકર લગાવ્યું છે કે 23મી મતદાન કરવા જાય. એ ઉપરાંત કચેરીના જે પત્ર વ્યવહારો થતા હોય, પોસ્ટ વિભાગના હોય કે અન્ય કચેરીના, તો એના ઉપર પણ અમે સ્પેશિયલ સિક્કો બનાવી અને 23મી ગુજરાત કરશે મતદાન એ અંતર્ગત તમામ બાબતોને અમે દરેક વિભાગમાં લોકોના સેવાડા સુધી પહોંચે એ પ્રકારની મતદાન જાગૃતિ આજે માન્ય કલેક્ટરશ્રીના માર્ગદર્શન નીચે અમે અત્યારે કરી રહ્યા છીએ.